એ માતાજી ડાયરાને કેમ છો બધા? આપણો વ્લોગ જોતા છો એ બધા મજામાં જશો. જો આપણા આજના વાગી ગયા બપોરના 12 બરાબર, અને આપણે 9 વાગે લાઈટ આવે છે. એટલે જો હું આવી જઈએ કપમાં પાણી ચાલુ કર્યું છે. જો આ રીતનો આપણે પારા બાંધી દેતા, પારા બાંધીને ખાતર વાવીને પછી જો આ રીતના આમાં આ પાટલામાં દેખાય ને એ રીતના આપણે હમા રાખી નાખ્યો હતો બરાબર, અને પછી આપણે પાણી હાલતું કરી દીધું હતું. એમાં એવું હોય કે જાજા ભાગનું પાઈ દીધું હોય, લગભગ 10 વીઘાનું પાઈ દીધું છે, અને આપણે લગભગ 2-2.5 વીઘા જેવાનું પાવાનું બાકી છે. એટલે એ હમણાં થોડીક વારમાં પૂરું થઈ જશે અને લાઈટ હાઈનના 5 વીઘા સુધી રહે. અને આપણો કપા જોઈ લ્યો અવળો અવળો થયો છે, અને આમાં કાંઈ વાંધો તો છે નહીં. એકવાર તો આપણે આમાં દવા મારી દીધી બરાબર, એસી ફેટને મોનોકોટો જોઈ લ્યો. ને આપણે કપાસમાં CID કરવાનું તો ચાલુ જ રાખી, કારણ કે નકર પછી છે ને આપણો મોલ ખરાબ થઈ જાય ને તો પછી આપણને મજા ન આવે. એટલે આપણે આનું નિરીક્ષણ તો કરતું જવું પડે કે આપણો મોલ કેવો છે, સારો નરવો, ને એની નરવાઈ આપણે જોયા જ રાખવી પડે. ને આમાં ટાણે ટાણે બધું દવા ખાતર બધું જોઈએ જ જોઈ લે. આમાં ક્યાંક ક્યાંક મચ્છીઓ બે છે, કાળી માખીઓ, એ તો કાંઈ નુકસાન કરે એમ નથી બરાબર. તો એ પછી આપણે જોઈ લઈએ કે આનું શું ઈલાજ થાય. આમ તો હવે કાંઈ કરવું પડતું છે નહીં, પાણી બાણી પાઈ દીધું, ખાતર વાવી દીધું, એટલે હવે અહીંયા પૂરું થઈ જાય ને એટલે આપણે માંડવીમાં વારવાનું હોય પાણી, ત્યારે હું તમને મરચી માંડવી બધું બતાવીશ બરાબર. અને હમણાં તો બીજું તો કંઈ કામ છે નહીં, હાથી તો હાલી ગયા બધા બરાબર. તો હાલો હું તમને બતાવું કે આપણું નાખવું આપણે વારી લઈ બરાબર. આપણે વારી લીધું નાખવું બરાબર. જો હવે આપણું પાણી પડી ચડી ગયો, ઉભા ધોરીએ બરાબર, એટલે એમાં ટૂંકા બટકા છે. એટલે આપણે પાવડો અને આપણે ભેગો કોથળો રાખ્યો છે, અને ત્રિકમે ભેગો લઈ જવાનો છે. હું તમને દેખાઉં, જો આ પાવડો, આ કોથળો અને વા પડ્યો, હું તમને દેખાડું. ત્રિકમ ત્રિકમ એટલે કામમાં આવે કે આપણે ધોરીઓ ટોરાઈ ગયો હોય ને, મારો ધોરીઓ તો બહુ ટોરાઈ ગયો છે, કારણ કે છે તે હલન ચલન થતું હોય એટલે હે ને પાણા જેવો થઈ જાય, ખોદીને એટલે ઢેફું જ નીકળે ડાયરા, એટલે ત્રિકમ ભેગો રાખવો પડે. જો હવે આપણે આવી ગયા એ વાડીએ, બીજી વાડીએ, આમાં માંડવીમાં પાણી પાવાનું છે બરાબર, ચાલુ છે. અને આ માંડવીમાં જો આ રીતના આપણે 18 જારીએ માંડવી હોય, એ 39 નંબર, એટલે તમને બતાવું એ કહે 8-10 પાટલામાં પાણી જાય. જો એ કહે 8-10 પાટલામાં પાણી જાય છે, અને લગભગ 1.5 મહિનાની માંડવી થઈ, એક મહિનો ને 15 દિવસની. અને આમાં આપણે એક જ વાર હાથી આવેલું છે, એ આપણે ટૂંકા ગાળે બલું ગયા, હવે આમાં હાથી હાલે એમ નથી બરાબર, અને હવે ખળ પણ નથી, એટલે આમાં આપણે ખાલી ખૂંડવાનું છે નહીં બરાબર. આપણે આવી ગયા છીએ હવે બીજું કામ કરવા. ફુવારા છે ને, ફુવારા એમાં જે આવી રીંગું હોય, રીંગું એ રીંગું નીકળી જાય જો આમાંથી, એટલે આપણે રીંગું ચડાવી. હા જો હવે આપણે આ ફુવારામાં આપણે રીંગ ચડાવી દીધી છે, હવે હમણાં હું તમને દેખાડું. જો હજી પાણી વેસ્ટ જતું નહીં, પાણી હવે વેસ્ટ જતું બંધ થઈ જશે, અને હવે થાય ફુવારા.
ના કે ઈ રીંગ બીજી રીંગ આની હોય ને તૂટી ગઈ છે. હમણાં હું તમને દેખાડું કે એક જ મિનિટ. અને માંડવીમાં ફુવારા બહુ કામ કરે, આપણે વર્ષે જેવું કામકાજ છે એનું. જો આપણે મોટર કરી દીધી છે ચાલુ, બરાબર. હવે આપણે જઈ, હું તમને દેખાડું. જો આ લાઈનમાં મીંડું છે પાણી આવવા, હવે જો ફુવારા ઉપડે છે. જોજો હમણાં તમને હું દેખાડું. જો આ સ્ટાર્ટ થાય છે હજી મોટર, હજી બધી એમાં પેશે 18 ફુવારા છે કેટલા, અને લગભગ 450 ફૂટનો સાં છે. જો મીંડા છે ચાલુ થવા, પેલા આ બાજુનું પ્રેશર ચાલુ થઈએ, પછી ઓલી બાજુનું ચાલુ થઈએ. વાહ ભાઈ વાહ, હવે ફુવારા થયા, વરસાદ જેવું કામ કરતી. આમ જોવો તો ખરા તમે.